कोरोना काल में गुजरात अनेक व्यापारी व्यापार उद्योग पड़ी भांग्या था, परंतु अनलॉक थया बाद फरीथी व्यापार उद्योग धमधमता थया, परंतु राज्य करवेरा विभाग कड़क वलण कारण हजू पण अनेक व्यापारी धंधो रोजगार कर सकता नहीं, जेने लईने अमदावाद चार्टर्ड एकाउंटंट एसोसिएशने राज्य करवेरा विभाग ने रजूआत करी कि जे व्यापारी जीएसटी नंबर राज्य करवेरा विभागे रद्द कर्या छे ते फरीथी शुरू करवामां आवे। आ मामले गुजरात चेम्बर ऑफ कॉमर्स तेमज चार्टर्ड एकाउंटंट एसोसिएशन द्वारा अनेकवार राज्य करवेरा विभाग ने रजूआत करी छे, परंतु परिणाम शून्य मळता व्यापारीओमां निराशा व्यापी छे। कोरोना महामारी दरमियान लॉकडाउनना कारणे ઘણા બધા વેપારીઓનો ધંધા ઠપ થઈ ગયા છે અને ધંધા ઠપ થવાના કારણે તેઓ જીએસટી ભરી નથી શક્યા, તો એના અનુસંધાને સરકારે લગભગ 87,000 જેટલા વેપારીઓનો જીએસટી નંબર રદ કરી દીધેલો છે। હવે જ્યારે લોકડાઉન ખુલ્યું છે અને વેપારીઓ પોતાનો ધંધો કરવા માગે છે ત્યારે સરકારને વિનંતી કરી છે અમે અને કીધું છે કે તમારે પેનલ્ટી લેવી હોય તો પેનલ્ટી લઈ લો અને જીએસટીની રકમ પણ અમે ભરવા તૈયાર છે, પણ મહેરબાની કરી અને અમારા જીએસટી નંબર ચાલુ કરો, એના કારણે અમે અમારો ધંધો રોજગાર કરી શકીએ। પરંતુ આજ દિન સુધી સરકારે આ અમારા જીએસટી નંબર ચાલુ નથી કર્યા। સામાન્ય રીતે જીએસટી નંબર રદ થયા બાદ વેપારીઓએ તેમના નંબર શરૂ કરવા માટે અપીલ કરીને પેનલ્ટી ચૂકવવી પડતી હોય છે। ગુજરાતના વેપારીઓ દ્વારા આ તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તમામ બાકી લેણા તેમજ પેનલ્ટી ચૂકવવા પણ વેપારીઓ તૈયાર છે, પરંતુ રાજ્ય કરવેરા વિભાગ દ્વારા કોઈ કારણસર વેપારીઓ પ્રત્યે કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે, જેના કારણે વેપારીઓનો બંધ કરવામાં આવેલ જીએસટી નંબર ફરી શરૂ થઈ શકતો નથી। આથી વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ક્યાં તો ગવર્મેન્ટ જો એ લોકોને આની સાથે સાથે એવું બી કે ભાઈ અમે અમુક પીરિયડ તમને આપીએ અથવા તો તમે અમને હપ્તા બાંધી આપો કે હું તમને 6 કે 7 હપ્તામાં તમે જેટલી બી તમારી લાયબિલિટી થતી હોય એટલી તમે ભરી દો તો તમારો નંબર લાઈવ થઈ શકે। એટલે વેપારીઓને ધંધો કરવો છે, આજે મારો નંબર રદ છે એટલે હું ધંધો કરી જ નથી શકવાનો, કારણ કે કોઈ ના ખરીદ કરશે ના કોઈ મારી પાસેથી વેચાણ લેશે। હવે આવા સંજોગોમાં જ્યારે કોરોના કાળ થયો જ ગયો હોય જ્યારે અને આપણે ત્રીજી વેવ અત્યારે એક્સપેક્ટ કરી રહ્યા છીએ, એટલે આપણી પાસે ઇન બિટવીનનો જ ગાળો છે, એમાં જ આપણે ધંધો કરવાનો છે, એ બધા જ માનસિક રીતે સમજી વિચારીને ચાલી રહ્યા છે। તો એવા સમયે જો સરકાર થોડુંક એક સ્ટેપ આગળ આવી અને જો હિંમતનો હાથ આપે તો જ વેપારીઓને હિંમત વધશે।